एसजी हाईवे 6 लेन रोड बनी रह्यो छे त्यारे लॉकडाउन ने लईने ते रोड अने ओवरब्रिजनुं काम बंद करवामां आव्युं हतुं, पण हवे आ रोड आरएनबी डिपार्टमेंट द्वारा कामकाज चालू करी नाखवामां आव्युं छे। त्यारे नायब मुख्यमंत्री नितिन पटेल द्वारा आज त्यांनी मुलाकात लेवामां आवी हती अने રોડનું કામ હવે જલ્દી પૂર્ણ થશે તેવું જણાવ્યું હતું। બીજું કોરોનાને લઈને પણ રાજ્ય સરકાર તમામ રીતે સજ્જ છે તેમ જણાવ્યું હતું। લોકડાઉનના શરૂઆતના સમયમાં ખાસ કરીને તબક્કા 1માં અને 2માં સમગ્ર દેશની અંદર બધું જ કામકાજ સરકારી હોય, ખાનગી કંપનીનું હોય કે વ્યક્તિગત હોય, એ બધું જ બંધ કરવામાં આવેલું અને લોકડાઉનનો સખ્તાઈથી અમલ કરવામાં આવેલો। ત્યારબાદ પાછળના તબક્કામાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સમગ્ર દેશની આર્થિક પ્રવૃત્તિઓ પણ શરૂ થાય, લોકડાઉનનો પણ કડકાઈથી અમલ થાય, લોકોના સ્વાસ્થ્યની જાળવણી પણ થાય, સાથે સાથે દેશમાં ને રાજ્યોમાં આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થાય એ માટે જે છૂટછાટો આપવાની ભારત સરકારે શરૂઆત કરી, એમાં એક મોટી શરૂઆત દરેક રાજ્ય સરકારોના માર્ગ મકાન વિભાગ, કેટલાક રાજ્યોમાં જેને પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટ કહે છે, એના કામો શરૂ કરવાની પણ મંજૂરી આપવામાં આવી અને એના કારણે આપણા ગુજરાત રાજ્યમાં અમારા માર્ગ મકાન વિભાગના જે સેંકડો કામો લોકડાઉન દરમિયાન બંધ થઈ ગયેલા એ બધા કામો પુનઃ શરૂ કરવાનો અમે નિર્ણય કર્યો। અત્યારે આપણે જ્યાં ઊભા છીએ એ રાજકોટથી અમદાવાદને જોડતો, ગાંધીનગરને જોડતો, સૌરાષ્ટ્રને ગાંધીનગર સુધીની જે મુખ્ય રસ્તો છે, એટલે કે સરખેજથી માંડીને ગાંધીનગર થઈને ચિલોડા સુધીનો આખો રસ્તો જે રાજ્ય સરકાર દ્વારા ભારત સરકારના સહયોગથી 6 માર્ગીય બનાવવાની કામગીરી જે ચાલુ થઈ છે, એ કામગીરીમાં મોટા પ્રમાણમાં અમે કામ શરૂ કરેલું, પરંતુ પછી લોકડાઉનના કારણે એ બંધ રાખવું પડ્યું। પછી જેવી ભારત સરકારે મંજૂરી આપી અને તરત જ અમારા કોન્ટ્રાક્ટરોએ એ કામ ચાલુ કર્યા છે અને અત્યારે આપણે જે ઉભ્યા છીએ એ પકવાન 4 રસ્તા, જે અમદાવાદનો સૌથી વધુ ટ્રાફિક ધરાવતો ગાંધીનગર સરખેજ હાઈવે અને પશ્ચિમ અને પૂર્વ અમદાવાદને જોડતો એ મુખ્ય રસ્તો છે, હજારો વાહનોની ત્યાં દરરોજ અવર જવર થાય, ટ્રાફિક જામ થવાના ગંભીર પ્રશ્નો આ બધું આપણે જાણીએ છીએ, પણ અમારા કોન્ટ્રાક્ટર ખુરાના કંપનીએ આ કામ શરૂ કર્યું છે। અત્યારે ધાબુ ભરવાનું કોન્ક્રિટિંગનું મોટા પ્રમાણમાં કામ ચાલી રહ્યું છે અને મને જણાવતા આનંદ થાય છે કે લગભગ ઓગસ્ટ મહિનાની આખર સુધીમાં આ પકવાન 4 રસ્તાના આ ઓવરબ્રિજનું કામ એ સંપૂર્ણ રીતે પૂર્ણ થશે। ભારત સરકાર માનનીય વડાપ્રધાનશ્રીએ જે જાહેર કર્યું છે એ પ્રમાણે લોકડાઉન 4 માટેના જે દેશ માટેના નિર્ણયો જાહેર કરશે એમાં આપણે આશા રાખીએ છીએ કે મોટા પ્રમાણમાં હળવાશ થાય, વેપાર ધંધા ઉદ્યોગ પુનઃ તબક્કાવાર ચાલુ થાય અને ખાસ કરીને જે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું છે, સલામતી જાળવવાની છે, એ પહેલું ફોકસ પ્રાયોરિટી રાખવાનું, પછી વેપાર ધંધા ઉદ્યોગ દુકાનો વગેરે ચાલુ કરવાનું, એ પ્રમાણે અમે મંજૂરીઓ આપવાના છીએ। એટલે મને વિશ્વાસ છે કે લોકડાઉન 4માં અત્યારે ગુજરાતમાં 70% વિસ્તારમાં જે બધી પ્રવૃત્તિઓ વેપાર ધંધા ઉદ્યોગ ખેતીવાડી બજારોની ચાલુ થઈ ચૂકી છે એ આવનારા સમયમાં હજુ બધું છૂટછાટ રાજ્ય સરકાર તરફથી અમે ભારત સરકારને સૂચનો કરીશું અને મને વિશ્વાસ છે કે ભારત સરકાર એનો સ્વીકાર કરી અને દરેક રાજ્યમાં નાગરિકોને વધુ ને વધુ સરળતા થાય, વેપાર ધંધા રોજગારી ચાલુ થાય, લોકોની આવક ચાલુ થાય એ માટે મંજૂરીઓ આપશે। જો ભારત સરકારના માર્ગદર્શન પ્રમાણે, ભારત સરકારના આરોગ્ય વિભાગના માર્ગદર્શન પ્રમાણે ગુજરાત સરકાર કોરોના વાયરસના દર્દીઓની સારવાર માટે પ્રોટોકોલ પ્રમાણેની તે દવાઓ આપે છે, પણ સાથે સાથે દર્દીઓના જીવન બચાવવા એક ઇન્જેક્શન જેની કિંમત લગભગ 35,000 રૂપિયા થાય છે, એવા ઇન્જેક્શનો પણ જે દર્દીને જરૂર પડે, ડૉક્ટરો જેની
ઉપયોગ કરવા ઈચ્છતા હોય એ દર્દી માટે 35,000 રૂપિયાની અંદાજે કિંમતના ઇન્જેક્શનની પણ સરકારે વિનામૂલ્યે આપવાની મંજૂરી આપી છે। એટલે અમારી સરકાર, અમારો આરોગ્ય વિભાગ, અમે બધા મુખ્યમંત્રીશ્રીને બધા દરરોજ જે નિર્ણયો કરીએ છીએ એ પ્રજાલક્ષી, દર્દીલક્ષી, નાગરિકલક્ષી છે। ખર્ચ જે થવું હોય થાય, એમાં અમે કોઈ બહુ પાછીપાની કરવાના નથી। પણ એક એક વ્યક્તિનું જીવન અમૂલ્ય છે અને દરેકનું જીવન બચે એ માટે મોંઘામાંની દવાઓ પણ વિનામૂલ્યે રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે છે। હું આપની જાણકારી માટે કહું કે જે 1200 બેડની હોસ્પિટલ સિવિલમાં જે કોરોનાના દર્દીઓ દાખલ કરવામાં આવે છે, એ દર્દીઓને દરરોજ 8 વખત જુદા જુદા પ્રકારનો નાસ્તો, 2 ટાઈમ ભોજન, ફળફળાદી, ફળોનો રસ, ચા, કોફી, બિસ્કિટ અને સવાર, બપોરનું ને રાત્રિનું બંને જમવાનું, એમ એક દર્દી દીઠ ઘણો ખર્ચો કરી અને સારામાં સારો પૌષ્ટિક આહાર દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવે છે। બધી હોસ્પિટલોમાં દરરોજ લાખો રૂપિયાની પીપી કિટ વપરાય છે, માસ્ક વપરાય છે, દવાઓ વપરાય છે। આયુર્વેદિક દવાઓ પણ રાજ્ય સરકારે ઉકાળો અને હોમિયોપેથિક દવાઓ એ પણ વિનામૂલ્યે રાજ્યમાં લાખો નાગરિકોને આપવાની શરૂઆત કરી દીધી છે। આમ રાજ્યના નાગરિકોનું જીવન આરોગ્યપ્રદ રહે, કોઈને કોરોનાની બીમારી ના આવે અને કદાચ કોઈને બીમારી આવી હોય તો એની ગમે તે ખર્ચો થાય પણ વિનામૂલ્યે સારામાં સારી સારવાર કરવાનું કામ અમારું સરકાર, અમારી મહાનગરપાલિકાઓ અને અમારું સમગ્ર વહીવટી તંત્ર અત્યારે કરી રહ્યા છે।